સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મપટ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા તપોદન ફળી ખાતે રહેતા લોકોએ તેઓનું ફૂલાર પહેરાવી સ્વાગત કર્યું. પ્રાંતિજ નગરપાલિકાના 6 વોર્ડ 24 સીટોમાંથી પ્રાંતિજ ખાતે કોંગ્રેસની પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 4માં માત્ર એક મહિલા કોર્પોરેટર એક બેઠક ઉપર કબજો મેળવી કોંગ્રેસને 0 આંકમાંથી ઉગારી હતી, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નંબર 4ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર તથા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પણ કોંગ્રેસનો સાથ છોડી કેસરિયો ખેસ ધારણ કરતા પ્રાંતિજ નગર કોંગ્રેસ મુક્ત પાલિકા થઈ છે અને તેઓ પણ વિકાસના કામોને લઈને વિકાસના ઘરમાં જવાનું પસંદ કરતા તેઓ પણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાથે ભાજપમાં જોડાતા પ્રાંતિજ નગરપાલિકામાં રહેલ એક સીટ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટે પણ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાતા પ્રાંતિજ ખાતે તેઓના મતવિસ્તાર વોર્ડ 4 તપોદન ફળી ખાતે રહેતા દરેક સમાજના લોકો તેમના મિત્રો સમર્થકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિકાસના ઘરમાં પ્રવેશ કરતા ફૂલહાર પહેરાવી તેઓને શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી હતી. તો આ પ્રસંગે હર્ષદભાઈ રાવલ, જીતુભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, નૈલેશભાઈ રાવલ, સુરેશભાઈ રાવલ, રાકેશભાઈ રાવલ, વસંતભાઈ રાવલ, ગૌતમભાઈ રાવલ, રવિભાઈ રાવલ, હર્ષદ લાંબા સહિત રાવલ સમાજના લોકો સહિત તપોદન ફળી ખાતે રહેતા દરેક સમાજના ઉપસ્થિત રહ્યા હતા અને દીપ્તિબેન બ્રહ્મભટ્ટ તથા તેઓના પતિ હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવી સ્વાગત કરવામાં આવ્યું હતું. તો તેમની કામગીરીને પણ તપોદન ફળી ખાતે રહેતા દરેક સમાજના લોકોએ બિરદાવી હતી. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. વોર્ડ નંબર 4ના બેન દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, જે આપણા વોર્ડ નંબર 4ના ઉમેદવાર છે, સારા છે, કામ સારું છે. ભાઈ આપણા ભાઈ હાર્દિકભાઈનું બી કામ સારું છે, બરાબર છે. બેન ભાજપમાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, ને બેનને મારા તરફથી અભિનંદન આપું છું. જય હિન્દ, વંદે માતરમ. બોલો ભારત માતા કી. વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર દીપ્તિબેન બ્રહ્મભટ્ટ, કે જેઓ કોંગ્રેસના એકમાત્ર ચૂંટાયેલા સભ્ય હતા, પરંતુ મોદી સાહેબની વિકાસ યાત્રા વિકાસગાથાની પ્રેરણા લઈ તેઓએ કોંગ્રેસ પક્ષ છોડી અને ભાજપ પક્ષમાં જ્યારે જોડાયા છે, ત્યારે આજરોજ પ્રાંતિજ તપોદન બ્રહ્મ સમાજ એમનું ખૂબ બહુમાન કરે છે, અભિવાદન કરે છે અને એક ગૌરવની લાગણી અનુભવે છે. દીપ્તિબેન કોરોનાકાળ સમય દરમિયાન સમગ્ર પ્રાંતિજ શહેરની અંદર જુદા જુદા વોર્ડોની અંદર જઈ આયુર્વેદિક દવાઓ, ઉકાળાઓ વગેરેની ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલી હતી અને જરૂરિયાત આર્થિક મંદ જે હતા એમને ત્યાં આર્થિક સગવડ પણ કરી આપી, સાથે સાથે જ્યાં ભોજનની સગવડ નહોતી એવા કુટુંબના લોકોને ભોજનની પણ આપવાની વ્યવસ્થા એમને કરી આપેલી હતી. આમ એક એવો ખૂબ યુવાન, ઉત્સાહી અને એક જાગૃત કોર્પોરેટર આપણને પ્રાપ્ત થયેલા છે. સાથે સાથે કોઈ પણ વ્યક્તિનો જન્મદિવસ હોય તો ક્યારે પણ એ વિશ કરવાનું ચૂકતા નહોતા, ક્યારેક સમય મળે તો ઘરે જઈ અને પોતે વિશ કરતા હતા. અને કોઈ પણ કાર્ય હોય જ્યારે આપણે એમને ફોન કરીએ કે અમારા વોર્ડની અંદર આ તકલીફ છે, તો તાત્કાલિક એવો ત્યાં પહોંચી જતા અને જે કામ હતું એ કામનું તાત્કાલિક સ્થળ ઉપર નિકાલ કરતા હતા. આજરોજ એમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જય હિન્દ.